પાંડેસરામાં આવેલા તેરે નામ ચોકડી નજીક બે વેપારીઓ પર જીવલેણ હુમલો કરી ફક્ત 5 મિનિટમાં ચપ્પુના 10 કે 15 ઘા મરાતા 10 કલાકમાં બંનેના મોત નિપજવા પામ્યા છે, જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે. હુમલાખોરોને ભોળા નામના ઇસમની છાતી પર બેસી ઘા મારીઓ સામે આવ્યું છે. બનાવની જાણ થતાં આજ પોલીસ પણ દોડતી થવા પામી છે. આમ પાંડેસરા વિસ્તારમાં હવે અસામાયિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ઘટનાને લઈને મળતી માહિતી મુજબ બનાવ શનિવારની રાતનો છે. પાંડેસરાના રાધેશ્યામ નગરમાં રહેતા ભોલા ઉર્ફે શિવશંકર સુભાષચંદ્ર જયસ્વાલ અને પાંડેસરાના ગાયત્રી નગરમાં રહેતા પ્રવીણ બાબુલાલ સોલંકી બંને મિત્રો બંટી શુક્લા સાથે ઊભા હતા, ત્યારે અચાનક બાઇક ઉપર આવેલા બે ઇસમે પ્રવીણ પર જીવલેણ હુમલો કરી ઉપરા છાપરી ઘા માર્યા હતા. ભોલા ઉર્ફે શિવા બચાવવા જતા એની પીઠ પર પણ 3 ઘા માર્યા હતા. તે જમીન પર પડી જતા છાતી પર બેસીને ઘા મારી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે જાહેરમાં થયેલા હુમલા બાદ ભોલાનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજવા પામ્યું હતું. બંનેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ભોલાને મૃત જાહેર કર્યો હતો, જ્યારે પ્રવીણનું લીવર ફાટી જવાથી લોહી નીકળી જવાથી ઓપરેશનમાં લેવાતા સવારે 5 કલાકે મોત નિપજવા પામ્યું છે. પ્રવીણ રાજસ્થાનનો રહેવાસી અને ભોળાભાઈ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. વધુમાં જણાવ્યું હતું કે ભોળા જયસ્વાલ સાબુના હોલસેલ વેપારી અને સિઝનલ વેપાર સાથે સંકળાયેલો હતો. 4 વર્ષના લગ્નગાળામાં કોઈ સંતાન નહોતું. પત્ની, 1 ભાઈ બહેન અને માતા પિતા સાથે તે રહેતા હતા. જ્યાં પ્રવીણ રાજસ્થાનનો રહેવાસી અને કરિયાણાની દુકાન અને ગેસની એજન્સીઓનું જાણવા મળ્યું છે. બંનેને પતાવી દેવાનું આયોજન સાથે હુમલો કરવામાં આવ્યોનું જાણવા મળ્યું છે. ભોળાનવની આસપાસ પાંડેસરા ખાતે જય જવાન જય કિસાન સોસાયટીના ગેટ આગળ મારામારીનો બનાવ બનેલો. બે વ્યક્તિઓને ઈજા થયેલી. એનું નામ છે ભોલા જયસ્વાલ અને બીજા પ્રવીણ મારવાડી. આ બંનેની સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મૃત્યુ થયેલું છે. તે બાબતની પાંડેસરા પોલીસ ખાતે FIR દાખલ કરવામાં આવેલી છે. આ બનાવ અનુસંધાને મેં FSRની મદદ લઈ અને પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને આરોપીની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ માટે સખ્ત ગતિમાન કરવામાં આવેલા છે. જી, હત્યા કરવાનું કારણ કંઈ જાણવા મળ્યું? પ્રાથમિક તબક્કે અમને એવું જાણવા મળ્યું છે કે આ સામે જે મરણ જનાર છે પરેશ મારવાડી, એની બેન છે, એના આ કામનો આરોપી મેસેજ કરતો હતો. એ બાબતની વાતચીત કરવા માટે આ કામના આરોપીઓ અને મરણ જનાર ભેગા થયેલા હતા અને વાતચીત દરમિયાન પૂર્ણ બોલાચાલી દરમિયાન મારામારીનો બનાવ બન્યો હતો. વધુમાં જણાવ્યું કે ભોલાને પ્રવીણ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીના ભાઈ ઉપર 4 હત્યા કેસ ચાલી રહ્યા છે. તડી પારવા છતાં સુરતમાં ખુલ્લેઆમ તેઓ ફરી રહ્યા છે અને ગોરખ ધંધાઓ સાથે સંકળાયેલા છે. બંને મિત્રોની નિર્મમ હત્યા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.